તો આવતીકાલે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી યોજાશે, જેમાં કુલ 1770 વકીલ મતદારો મતદાન કરશે, જેમાં પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી સહિત કમિટી મેમ્બર માટે ચૂંટણી યોજાશે. તમામ ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. કોર્ટ સ્થળાંતર થયા બાદ પ્રથમ વખત યોજાઈ રહી છે ચૂંટણી. આવતીકાલે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાશે. એમાં જે પ્રમાણેનો માહોલ જોઈ રહ્યા છે એ પ્રમાણે લગભગ 1600-1700નું મતદાન પણ થઈ શકે, એ પણ થઈ શકે. અને મહત્ત્વના મુદ્દાઓની વાત છે કે દરેક ઉમેદવાર પોતાના મુદ્દાઓ લઈને નીકળેલા છે. દરેક ઉમેદવાર જે પણ લડી રહ્યા છે તે બહારના હિત માટે, વકીલોના હિત માટે જ લડે છે. પોતાના હિત માટે ક્યારેય કોઈ લડતું જ નથી. ઘણા બધા ઉમેદવારો લડે છે, દરેકની જગ્યાએ દરેકને સામસામે સારી એવી ફાઇટ પણ રહી છે. ઉમેદવાર અને એમના એજન્ટોને બોલાવીને તેમની રૂબરૂમાં મતપેટીઓને સીલ કરી દીધેલ છે. આવતીકાલે જ્યારે મતદાન થશે ત્યારે પ્રથમ મતદારને પંચનામા સાથે અમે એની પહેલાં એ લઈ અને એના મારફત ફર્સ્ટ બેલેટ નાખવામાં આવશે. સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન કરવા દેવામાં આવશે.